બોલી ગયા સંસ્કૃતિ વિશે. હું તમને આ સંગીત ભગવાન ને એવું મેં વાંચ્યું છે, બહુ ભગવાન ના ભણી નથી પણ વાંચ્યું છે કે ભગવાનને વિચાર્યો આ દુનિયા મારે મારા જેવી બહુ બધી બનાવી છે, કેમ કરીને બનાવો. તો એક વખત બહુ રાજી થઈ ગયો. પહેલાં તો વિચાર કરતો તો કંઈ બનાવી નહીં શક્યો. માણસ વિચારે ને મારે ઘોડો બનાવો, ગધેડું બનાવો, કંઈક બનાવવું છે. તો એના મગજમાં ઘોડો બેસે તો જ બનાવી શકે, મગજમાં કંઈક બેસે તો જ બનાવી શકે. ભગવાનને એમ થયું કે ના, આ બધું બનાવી છે તો બરાબર નહીં. પછી એક વખત સરસ બેઠો ને ઠંડો ઠંડો પવન આવ્યો, ભગવાન બહુ ખુશ થઈ ગયો અને એને ગાવાનું ચાલુ કર્યું. ભગવાનને તો ક્યાં શીખવાડવાનું, ગાઈને પછી નાચ્યો, ગાઈ નાચ્યો અને નાચ્યા પછી એને એટલી બધી ખુશી થઈ ગઈ કે એને એમ થયું કે આ દુનિયામાં હું જ છું, બસ ખુશી મારી જોડે છે, બીજું કંઈ નથી એમ. ત્યારથી એણે કહી દીધું કે જે લોકો, જે મનુષ્ય, જે કોઈ પ્રાણી, પશુ પક્ષી ગાશે, નાચશે, કૂદશે, એની સાથે હું રહીશ અને એના જીવનમાંથી દુઃખ, દર્દ, ભૂખ બધું જતું રહેશે. એટલે આટલી સંખ્યામાં આવ્યા છે, આ તો કાલથી સુખી જ છો, યાદ રાખી લેજો. આ લખેલું છે, હું ખાલી નહીં કહેતી. જે લોકો ગાય છે, નાચે છે, કૂદે છે, એ લોકોની જિંદગીમાં આગળ વધે છે. આ અમારા બુમડિયા સાહેબ, મારો મામા દીકરો થાય, ભાઈ છે, એ નાનો હતો ત્યારે બહુ નાચતો, ઘરેથી રિહાઈને નાચવા જતો, ત્યારે બી નાચે જ છે. અને એ નાચતો નાચતો ક્યાંથી ક્યાં પહોંચી ગયો, ભલે એના વિશે કોઈ ગમે તે કહેતું હોય, પણ એ નાચવાના કારણે એની પાછળ સરસ્વતી ગઈ. આપણે જે પૂજીએ છીએ સરસ્વતી માને, એ સ્ત્રી છે, લક્ષ્મી, સરસ્વતી, દુર્ગા, જે કી કોઈ, એને જે કંઠમાં રાખે, એને જોડે રાખે, એને ખુશ રાખે, પોતાની બાયલીને શણગારે, દીકરીને આલે, બેનને આલે, એના ઘરમાંથી ધન કોઈ દી ખૂટે નહીં. એટલે સરસ્વતી જેના કંઠે હોય, જે નાચતા શીખે, ગાતા શીખે, આ છોકરા નવજીતભાઈની સાથે જે નાચે છે, ઘણી વખત હું શીખવા કરું, મને નાચવાનો બહુ શોખ છે પણ એ આવડતું જ નહીં, સ્ટેપ જ નહીં આવતા કે હરા કેવી રીતે નાચે છે, બહુ સરસ નાચે છે. એટલે વધારે હું તમને કહી ના કહું, નાચો, ગાઓ, કૂદો, ખુશ રહો. જે ના આવતા એને કહો, આવકદારને કે આખી જિંદગી પર રોય, જે ગાતા શીખ્યો અને કોઈ દી રડવું નહીં આવે, એવો પ્રસંગ જ નહીં બને કે એને રોવું પડે. બીજાને કે મરી જાય તો એ રોય ને, કારણ કે એના કે મારે સુખ કે હાજો કમ રોવે. રોવે કોણ, જે દુઃખી હોય, એ સુખ જોઈતું હોય તો સરસ્વતીને જોડે રાખો અને સરસ મજાનું ના ગાતા ના આવડે તો નાચતા શીખો, નાચતા ના આવડે તો જે નાચે એને જુઓ, ગાય એને સાંભળો. આ બધું કરવાથી આપણું જીવન સુખી થાય અને આપણામાં તો પડેલું જ છે, આપણે કોઈ તાલીમ લેવાની જરૂર નથી. જન્મજાત સંગીત લઈને જન્મીએ છીએ, એટલે આદિવાસીઓનું સંગીત એ આખી દુનિયામાં વખણાય છે. આદિવાસી આખી દુનિયામાં પહેલો નંબર છે. આપણે ભલે બહુ ગાડીઓ નહીં ફેરવતા હોય કે મોટરોમાં નહીં ફરતા હોઈએ, પણ આપણી પાસે જે ધન છે, સમજનું, સમજણ, દરેક પ્રાણીને, માનવને સમજવાની જે બુદ્ધિ કહેવાય, અક્કલ કહેવાય, વ્યવહાર કહેવાય, એ આદિવાસીઓમાં જ છે. બીજે બધે શીખવાડવો પડે. આપણા નાના છોકરાને એમ કે પેલું ટોક રૂબોતિયા તો ફટાક દઈને જતું રહે, એને કે શીખવાડવાની જરૂર નહીં, દોડું ઝાલીને જઈને બાંધી આવશે. એટલે આપણો સંસ્કૃતિ જ જન્મ લઈને જન્મે છે આદિવાસી બાળક. તમે બધા જે આવ્યા છો, હજુ પણ ગગપરામાં કંઈક અશુભ ઘટના થઈ છે એટલે ઓછા આવ્યા, એનો વાંધો નહીં, પણ સંગીતને માણો. જે બાળકો નવું નવું શીખો, આપણી સંસ્કૃતિ ડોહા જોડેથી શીખો, જૂની નાચો, જૂનું ગાઓ, નવું બી ગાઓ, પણ ગાઓ. આ પ્રોગ્રામ બહુ સરસ છે, આવો પ્રોગ્રામ કરવાનો જ અને નાચવાનું, ભલે બીજીએ પણ નાચો, ઘણીવાર આનંદ છે ને એ. એટલે આ બહુ સરસ કર્યું, આ પ્રોગ્રામ કરનારા છોકરાએ મને આમંત્રણ આપ્યું, મને બહુ ખુશી છે, આનંદ છે, હું ગર્વ અનુભવું છું કે મારા બાળકો, નવી પેઢી આવું બધું
પોતાના પૂર્વજોની પેઢીને આગળ વધાવે એ બહુ સારી વાત છે. બધાને જય આદિવાસી. આભાર આભાર મણિબેન. એક